હવે આપણે વાત કરીશું કુદરતી વનસ્પતિના પ્રકારો વિશે. તો કુદરતી વનસ્પતિ દરેક પ્રદેશો ઉપર એક સમાન જોવા મળતી નથી, એટલે કે દરેક બાબતોની અંદર થોડીક ભિન્નતા જોવા મળે છે. છતાં પણ પર્યાવરણીય સામ્યતા જે જોવા મળે છે તે પ્રદેશની અંદર કે તે વિસ્તારની અંદર, એટલે તે જે વનસ્પતિઓના સમૂહ છે, એક સમાન વનસ્પતિઓનો જૂથ છે, તેને કહેવામાં આવે છે કુદરતી વનસ્પતિના પ્રદેશો. એમાં જમીન હોય, વરસાદ હોય, ઊંચાઈ હોય, તાપમાન હોય વગેરે જેવા પરિબળોને આધારે કુદરતી વનસ્પતિને 5 વિભાગની અંદર વહેંચવામાં આવેલ છે, જેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને 5મો પ્રકાર છે ભરતીના જંગલો, જેને મેંગ્રુવ જંગલો પણ કહેવામાં આવે છે. આ રીતે 5 પ્રકારોની અંદર કુદરતી વનસ્પતિને વહેંચવામાં આવેલ છે. આ કુદરતી વનસ્પતિના પ્રકારોની અંદર સૌ પ્રથમ પહેલો પોઈન્ટ આપણે લઈએ તો તે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની જો ભૌગોલિક અનુકૂળતા જોઈએ તો મોટાભાગે ગરમ અને ભેજવાળા પ્રદેશોની અંદર આ પ્રકારના પ્રદેશો આવેલા હોય છે, જ્યાં 200 સેન્ટીમીટર કરતાં પણ વધુ વરસાદ નોંધાતો હોય. સરેરાશ 22 સેલ્સિયસ જેટલું તાપમાન અથવા તેનાથી વધુ જોવા મળતું હોય તેવા વિસ્તારોની અંદર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. ભારતની અંદર આજે જુદા જુદા રાજ્યો છે તેની અંદર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે, જેમ કે પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોની અંદર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. આ ઉપરાંત લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુઓ, અસમના પર્વતીય પ્રદેશો, તમિલનાડુના તટીય પ્રદેશોની અંદર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. ત્યાર પછી બીજો મહત્ત્વનો પોઈન્ટ લઈએ તો તે છે આ પ્રકારના જંગલોની અંદર થતા વૃક્ષોની વાત. તો મેહગોની, અબનુસ, રોજવુડ, રબર વગેરે પ્રકારના જે વૃક્ષો છે તે આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની અંદર થતા જોવા મળે છે. હવે એની ખાસિયત જોઈએ કે વિશેષતાની વાત કરીએ તો આ પ્રકારના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે તેની અંદર થતા વૃક્ષો 60 મીટરથી વધુ ઊંચા હોય છે, તેમજ આ પ્રકારના જંગલોની અંદર એ ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે, અને આ જંગલો છે એ બારે માસ લીલા જંગલો જોવા મળે છે, એટલે કે લીલા હોય છે, એટલા માટે તેને નિત્ય લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. એ છે મહત્ત્વનો જંગલોના પ્રકારનો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ.